વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સતત સ્થાન પામનાર મંત્રી ડોક્ટર મનસુખ ઉપસ્થિતિમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાનના મંત્રીમંડળમાં ભાવનગર જિલ્લાના બે વતનીનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે ભાવનગરના સાંસદ તરીકે અને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે ત્યારે આ બંને નેતાઓ આજે સાથે ભાવનગર ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા વિવિધ સામાજિક અને વેપારી સંસ્થાઓ દ્વારા આયોજિત સ્નેહ મિલન અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા ભાવનગર આવી પહોંચેલા બંને કેન્દ્રીય મંત્રીનું ભાવેણાવાસીઓએ અદકેરું સ્વાગત કર્યું હતું દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમના પ્રારંભ બાદ શહેર અને જિલ્લાના વેપારીઓ ઉદ્યોગપતિઓ શૈક્ષણિક સંસ્થાઓ વિવિધ તમામ એકમોના પ્રતિનિધિઓ દ્વારા બંને કેન્દ્રીય મંત્રીનું સ્મૃતિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું કે અમારી પાર્ટી એટલે કે સંસ્થા અંત્યોદયના આધાર પર રાષ્ટ્ર નિર્માણનું કામ કરી રહી છે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સંસાધનો ઇન્ફ્રાસ્ટ્રક્ સર્વિસમાં જોડાશે અને દોઢ કલાકમાં અવરચવર કરી શકાય તે મુજબનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રમ અને રોજગારના કેન્દ્રીય મંત્રી તરીકે અલગમાં કાર્યરત શ્રમ વિભાગની હોસ્પિટલમાં 25 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરી આરોગ્ય સુવિધાથી સજ્જ બનાવવાની જાહેરાત કરી હતી તેમજ ભાવનગર ખાતે બનનારા એશિયાના સૌથી મોટા સીએનજી ટર્મિનલ અંગેની કામગીરીનો પ્રારંભ થશે જેથી ભાવનગરમાં વિકાસના વધુ દ્વારો ખુલશે એના પાયાની અંદર અંત્યોદય છેવાડાનો વ્યક્તિ હોવો જોઈએ અને છેવાડાના વ્યક્તિને અહેસાસ થવો જોઈએ કે આ સરકાર મારા માટે પણ છે આ સરકાર મારા માટે કંઈક કરી રહી છે સુરતને ભાવનગર સાથે જોડવામાં સફળ થયા આજ પણ રોપેક્સ બહુ સફળ રીતે ચાલી રહી છે અત્યારે બે સિક્યોર બે ફેરી ચાલે છે આગામી દિવસે દિવસોની અંદર એક મોટું સીપ એટલે કે ત્રણ ફેરી એ પણ એકદમ સ્પીડ સાથે આવી છે ભાવનગરના એરપોર્ટ પર પ્લેન રિપેરિંગની કામગીરીનો પણ પ્રારંભ આવનારા સમયમાં કરવામાં આવશે જ્યારે આ કામગીરીમાં નિમુબેનની દેખરેખ પણ રહેશે અને તેમાં મનસુખભાઈ પણ સંપૂર્ણ સાથે રહી ભાવનગરનો વિકાસ કરશે તેમ જણાવ્યું હતું સરહદી જિલ્લા કચ્છમાં ચરસના પેકેટ મળી આવવાનો સિલસિલો યથાવત છે જખૌ મરીન સેક્ટરના મરીન કમાન્ડોને ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું છે બીએસએફએ કબજે કરેલા પેકેટો પૈકી ત્રણ પેકેટમાં પીળા કલરની ગોળીઓ હોવાનું ખુલ્યું છે જે સિન્થેટિક ડ્રગ્સ અથવા મોર્ફિન હોવાની શંકા સેવાઈ રહી છે ઝંખોના સિંધોળીના કોસ્ટલ વિસ્તારમાંથી દરિયાના પાણીમાં તણાઈ આવેલા મોટા કોથળામાંથી ચરસના દસ પેકેટ મળી આવ્યા હતા મરીન કમાન્ડોએ ઝંખો પોલીસને જાણ કરી પેકેટ જમા કરાવ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી માદક પદાર્થ ચરસના પેકેટો મળી આવવાનો સિલસિલો યથાવત છે શુક્રવારે બીએસએફની ટીમને ઝંખો સમુદ્રના અલગ અલગ કાંઠેથી ડ્રગ્સના સત્યાવીસ નંગ પેકેટ મળી આવ્યા હતા જ્યારે સાંજે જંખો મરીન પોલીસની ટીમને ખિદરત બેટ પરથી 10 ચરસના પેકેટ મળી આવ્યા હતા બીએસએફ એ કબજે કરેલા પેકેટો પૈકી ત્રણ પેકેટમાં પીળા કલરની ગોળીઓ હોવાનું ખુલ્યું છે જે સિન્થેટિક ડ્રગ્સ અથવા મોર્ફિન હોવાની શંકા સેવાઈ રહી છે મકરપુરા રોડની ન્યૂ એરા શાળાની વિદ્યાર્થીની સ્કૂલેથી ઘરે જતી હતી ત્યારે બુધવારે મકરપુરાની તુલસી શ્યામ સોસાયટીમાં પુરપાટ જતી સ્કૂલ વેનનું પાછલું ડોર ખુલી જતા બે વિદ્યાર્થીનીઓ રોડ પર પટકાઈ હતી જેમાં એક બાળકીને ટાંકા લેવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી વિડિયો વાયરલ થતા મકરપુરા પોલીસે ચાલક પ્રતીક પઢિયારને શાળામાંથી અને વેન માલિક જીગ્નેશ જોશીને ઝડપી લીધા હતા ઉલ્લેખનીય છે કે રાજકોટના અગ્નિકાંડ બાદ સ્કૂલ વાન સામે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું જ્યારે રાજ્યના સ્કૂલ વાન એસોસિએશનને આરટીઓ વાહનો નિયમ મુજબ કરી આપતા નથી અને પોલીસ સમય આપતી નથી તેવા આક્ષેપ સાથે અઢારમીએ હડતાળ પાડી હતી જો કે વડોદરાના સ્કૂલ વાન ચાલકો હડતાલમાં જોડાયા નહોતા જેની પાછળ બાળકોનો અભ્યાસ અને વાલીઓની દોડધામનું કારણ આગળ કર્યું હતું જો કે પડદા પાછળ ખેલ અલગ હતો શહેર ભાજપ પ્રમુખના આજ્ઞાંકિત સ્કૂલ વાનના બીજા સંગઠને હડતાલનો વિરોધ કરી સરકાર નિર્ણય લાવી આપશે તેવું ભાજપ પ્રમુખે આશ્વાસન આપ્યું છે તેવું જાહેર કર્યું હતું બાળકોના જીવનનો વિષય બાજુ પર રહ્યો અને પોલીસે સ્કૂલ વાન ચાલકો સામે માનવતા દાખવી ચેકિંગ બંધ કર્યું હતું આ વ્યવસ્થા અઢાર તારીખે અમલી બની હતી અને ઓગણીસ તારીખે દુર્ઘટના સર્જાઈ હતી હવે એજ તપાસ કરવા માટે આવ્યા છીએ ને કઈ કઈ એક લાઇસન્સ માટેની તપાસ થશે એ લોકોના શું વેહિકલ કયું છે એ તપાસ થશે

પાકુ લાયસન્સ નથી શનિવારે આરટીઓ દ્વારા તમામ કાગળિયા ચેક કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે બાળકીઓનો વાનમાંથી પડી જવાનો વિડીયો વાયરલ થતા મકરપુરા પોલીસે વેન ચાલક પ્રતિક પડિયારને શાળામાંથી અને વેન માલિક જીગ્નેશ જોશીને પણ ઝડપી અન્યના જીવને જોખમ થાય તે રીતે વાહન ચલાવવા અંગેની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે ઉલ્લેખનીય છે કે આ ઘટના ગત બુધવારના રોજ ઘટી હતી જો કે ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ શુક્રવાર રોજ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી હવે આજ રોજ એક વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં એક ઇકો ગાડી એક સોસાયટીના અંદરના રોડ ઉપર જતી દેખાય છે અને ઈકો ગાડીના પાતળા દરવાજામાંથી બે દીકરીઓ નાની દીકરીઓ એ સ્કૂલ ડ્રેસમાં બેગ સાથે એ નીચે પડી જતી દેખાય છે તો આ વાયરલ વિડીયોની તપાસ કરતા આ વિડીયો જે છે એ મકરપુરા પોલીસ સ્ટેશનના તરસાલી રોડ ઉપર આવેલ તુલસીસામ સોસાયટીનો હોવાનું જાણવા મળેલ છે અને આ વિડીયો ઓગણીસ છ બે હજાર ચોવીસ એ બે દિવસ પહેલાંનો આ વિડીયો છે બપોરે અગિયાર વાગ્યે સુડતાલીસ મિનિટનો આ વિડીયો છે અને એ ગાડીનો જે ચાલક છે એ છે પ્રતિક મહેશભાઈ રાયસિંઘભાઈ પડિયા ત્રેવીસ વર્ષની એની ઉંમર છે અને તરસાલી બુડાના મકાનમાં રહે છે એ વ્યક્તિ આ રીતે સ્કૂલ વાન ચલાવે છે એની પાસે લર્નિંગ લાયસન્સ છે એની પાસે પાકું લાયસન્સ છે નહીં હરણી સિગ્નલ સ્કૂલમાં શુક્રવારે સ્કૂલ વાન ચાલકો પોલીસ કર્મચારી આરટીઓ ની બેઠક વેળાએ વિડિયો વાયરલ થયો હતો આરટીઓ જે કે પટેલે કહ્યું કે ઘટના ગંભીર છે બેદરકારી ન ચલાવી લેવાઈ સોમવારથી સ્કૂલ વાનનું શેકિંગ કરાશે વકીલ મંડળના સભ્ય હિતેશ ગુપ્તાએ કહ્યું કે જે વાનમાંથી બાળકીઓ પડે છે તેના પર એડવોકેટનું સ્ટીકર છે કેટલાક લોકો આવા સ્ટીકર લગાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે પોલીસે પગલા લેવા જોઈએ નહીં તો ઝુંમેશ ચલાવશે આ ઘટનામાં વિદ્યાર્થીનીના વાલીએ જણાવ્યું કે અગાઉ પણ મારી પુત્રી પડી હતી ફરી ઓગણીસમીએ પડી જતા જાનવી લોહી લુવાણ હતી

જેને લઈને અહીંની મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે હજુ પણ ધોરાજીના અનેક વિસ્તારો એવા છે કે જ્યાંના લોકોને પીવાના પાણી માટે થઈ અને દૂર દૂર સુધી ભટકવું પડે છે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાં નગરપાલિકાની અંદરમાં આઝાદી બાદ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે શાસન કર્યું પરંતુ અહીં ધોરાજી શહેરના નાભીરાજ વિસ્તારના લોકોને પીવા પાણીની જે સમસ્યા છે તેનું નિરાકરણ બંનેમાંથી એકો પક્ષ ન લાવી શક્યા એવું કહી શકાય અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે નાભિરાજ વિસ્તારના લોકો નિયમિત નગરપાલિકાને તમામ કરવેરાઓ ભરે છે પરંતુ અહીંયાના લોકો પીવાના પાણી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી આઝાદીના દાયકાઓ પછી પણ વંચિત છે નાભિરાજ વિસ્તારના મહિલાઓનું કહેવું છે કે તેઓને આજે વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે અહીં પીવાનું પાણી મળતું જ ન હોવાનો નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ઢીલી નીતિનું પરિણામ છે છે અહીંના સ્થાનિકનું કહેવું કે ધોરાજી નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષે શાસન તો કર્યું પરંતુ અહીંયા પીવાના પાણીનો પ્રશ્ન હલ કરાવી ના શકાયા અને ભાજપના શાસનમાં ગામમાં કરોડો રૂપિયાના વિકાસના કામો થયા પરંતુ આ વિસ્તાર પીવાના પાણી જેવી બાબત પણ વંચિત છે ગતિશીલ ગુજરાત ના નારા વચ્ચે સરકાર માટે આ શરમજનક બાબત કહેવાય પછવાડે વી વર્ષી રહી છે અમને ના અહીંયા પાણી છે કે ના રસ્તો છે કે ના ગટર છે અને માંદા સાજા પડીએ તો 108 અહીંયા આવતી નથી અને પાણી અમે પાટા ટપીને રેલવાડી ને પાટા ટપીને જાય અમારા જીવ ના જોખમે ચોવીસ કલાક ગાદીઓ આવતી જતી હોય એમાં અમારા બચ્ચા લઈને અમે પાણી ભરવા જાય અહીંયા પાણીની લાઈન વી વર્ષી છે નહીં સાહેબ એટલા વડા થયા એટલા મત છે નગરપાલિકા માં કોઈ જવાબ દેતું નથી અમને પાણી સુવિધા કઈ છે લાઈન પાંચ વરસાદ કરીને વયા ગયા પછી કોઈ દેખાણું નથી મતલબ લેવાના હોય ત્યારે આવી જાય પછી કોઈ કઈ ભાવ પૂછતું નથી અને અમારી બાઈઓ સાઈટે બે વાગે પાણી આવે તો પાટા ઠેકી ટેક ને ગાડી આવે તો પાણી ભરે છોકરા લઈ ને ઉઠી જાય તો ભેગા પડે એકાધી બાજુ કાય બી આવતું ના કઈ આવતું જ નથી મહિલાઓ જીવના જોખમે રેલવે ટ્રેક પસાર કરી અને પીવાનું પાણી ભરવા જવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે અહી ના વૃદ્ધો હોય કે મહિલા હોય કે બાળકો હોય તે સવાર થતા જ પીવાના પાણીની શોધમાં નીકળી જાય છે અહીંના લોકોનું કહેવું છે કે રેલવે ટ્રેક પરથી પસાર થતી વેળાએ અમુક લોકોના જીવનું જોખમ પણ રહે છે પરંતુ આ દ્રશ્યો જે નગરપાલિકામાં બેસેલા અધિકારીઓને દેખાતા નથી ભાવનગર મહાનગરપાલિકામાં વોટર્સ વર્કર્સ વિભાગમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ફાલ્ગુન શાહ સામે એક મહિલાએ દુષ્કર્મ આચર્યું હોવાની નિલંબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે જોકે ફરિયાદી મહિલાએ આરોપીએ તેને લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ

ભાવનગર શહેરમાં દુષ્કર્મ આચરવાનો કિસ્સો સામે આવ્યો છે મહાનગરપાલિકાના વોટર વર્કના કાર્યપાલક ઇજનેર ફાલ્ગુન શાહ સામે દુષ્કર્મની શહેરના નીલમબાગ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે જેમાં લગ્નની લાલચ આપી મહાનગરપાલિકાના અધિકારી ફાલ્ગુન શાહે વારંવાર યુવતીનું શોષણ કર્યું હોવાની ફરિયાદ નીલમબાગ પોલીસ મથકે યુવતીએ નોંધાવી છે એમાં ભોગ બંધારે સને બે હજાર વીસની ભાવનગર ખાતે આરોપી ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ કરીને છે એના બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા ત્યારે તેઓ એકબીજાના પરિચયમાં આવેલા અને પરિચયમાં જે પ્રેમ સંબંધમાં પરિણામેલો ને આ ફાલ્ગુનભાઈ જે આરોપી છે એણે એને લગ્નની લાલચ આપી આપેલી કે હું તમારી જોડે લગ્ન આપ કરીશ એ પ્રમાણે એને એની મરજી વિરુદ્ધ એની જોડે શારીરિક સંબંધ બાંધેલો

આ અધિકારીએ લગ્ન અને તેમજ ફ્લેટ લઈ આપવાની ખોટી ખોટી લાલચ આપી વારંવાર દુષ્કર્મ ગુજાર્યો છે ત્યારે આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધી આ અધિકારીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ કેટલીક દુષ્કર્મની ફરિયાદ શહેરમાં નોંધાઈ ચૂકી છે પોલીસે આ બનાવ અંગે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ફરિયાદી અને આરોપી બંને વર્ષથી સંપર્કમાં હતા અને તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા બાદ આરોપી મહિલાને સતત લગ્નની લાલચ આપતો હતો અને તેનું શારીરિક શોષણ કરતો હતો અને આખરે તેણે લગ્નની ના કહી હતી આમ કોર્પોરેશનના અધિકારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા આ બાબત આજે ભાવનગર કોર્પોરેશનમાં પણ ભારે ચર્ચાનો વિષય બની હતી

બેન શરીરે નાની મોટી ઈજાઓ જોવા મળતા ક્યાંક ને ક્યાંક પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો જોતજોતામાં મામલો ઉગ્ર થતા પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરાઈ હતી

ગાંધીધામના ખારીરોહરમાં તલાકના કારણે હિંસક જૂથ અથડામણીની ઘટના બની હતી બંદૂક કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે ખારીરોહરની પીર કોલોનીમાં રહેતા રફીક ઇબ્રાહીમભાઈ સાઈચાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમની સૌથી નાની બહેનના લગ્ન સિદ્ધિપ કાસમ ટાંક સાથે થયા છે

હાજી સિદિક છરેચા સુલતાન હાજી ટાંક મોસમી સલીમ ટાંક મુસા દાઉદ ટાંક કાસમ મુસા ટાંક નુરાગલીની બેન અમીનાબેન નુરાગોલીની બેન નુરા નુરાગોલીની માતા બેન સામે એકત્ર થઈને તેમના ઘરે ધસી આવ્યા અને જોર જોરથી અપશબ્દો બોલીને પથ્થરમારો કરવા લાગ્યા હતા તલાક બાબતે સશસ્ત્ર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પોલીસે નવ આરોપીઓને ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ગાંધીધામના બે ડિવિઝન પોલીસ મથકે તેર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે તો રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના ખેડૂતોને રાસાયણિક ખેતી ત્યજીને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જિલ્લાના આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે તાલીમ સાથે માર્ગદર્શક શિબિરો યોજવામાં આવી રહી છે ત્યારે જિલ્લામાં હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેવા ખેડૂતની વાત કરીએ તો બારડોલી તાલુકાના મસાળ ગામના ખેડૂત નિલેશ પટેલે બે હજાર ઓગણીસથી થી પ્રાકૃતિક કરીને આંબાની ખેતીમાં સારી આવક મેળવી રહ્યા છે આશરે ચૌદ વીઘામાં પથરાયેલા ચૌદસો આંબામાં નિલેશભાઈએ કેસર જંબો કેસર લંગડો તોતા પૂરી દશે આમ્રપાલી જેવી કેરીની વિવિધ જાતોનું વાવેતર કર્યું છે જેમાં ઘર બેઠા વેચાણ દ્વારા જ તેઓ આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા નિલેશભાઈ જણાવે છે કે ઝેરી રસાયણોના ઉપયોગને કારણે પાક જમીન પર્યાવરણ અને સમગ્ર માનવજાતિને થતા નુકસાનથી બચવા અમે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા હતા જેમાં રક્ષા કવચ જીવામૃત ડીકમ્પોસ્ટ વર્મી કમ્પોસ્ટ જેવી પ્રાકૃતિક દવાઓનો ઉપયોગ કરવાથી અમારી જમીન પોચી અને ફળદ્રુપ થઈ છે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીનની ગુણવત્તા સુધરતા આંબાને પોષણ સારું મળવાથી કેરીનો પાક તેનું ફળ અને તેની મીઠાશ વધે છે જેથી તેની માંગમાં પણ વધારો થયો છે તેને વેચાણ સારું આવવાથી અમારી આવકમાં ધરખમ વૃદ્ધિ થઈ છે આ વિશે વધુ વાત કરતાં તેમણે કહ્યું કે અમારી કેરી ઝેરી રસાયણો મુક્ત અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી હોવાના કારણે ઘર બેઠા જ તેનું વેચાણ થઈ જાય છે અમારા અને આસપાસના ગામોના લોકો પહેલેથી જ પોતાનો ઓર્ડર નોંધાવી દેતા હોવાથી અમારે ક્યારેય વેચાણ અર્થે ગામની બહાર જવું પડતું નથી આંબાની માવજત અંગે વિસ્તારમાં વાત કરતાં તેમણે કહ્યું કે આંબાના થળની સાફ સફાઈ રાખવી ખૂબ આવશ્યક છે જે માટે વર્ષમાં એકવાર ઓર્ગેનિક ખોળ અને થળના મૂળમાં મંટોળું નાખવાથી ઝાડની મજબૂતાઈ સારી રહે છે વરસાદ ચાલુ થાય ત્યારે અમે જીવામૃત નાખીએ છીએ તેમજ વરસાદ પહેલા અને પછી લીંબોડીના તેલો સ્પ્રે કરવાથી જીવજંતુઓ દૂર રહે છે સાથે ચોમાસામાં ઝાડની આજુબાજુથી બિનજરૂરી વનસ્પતિનો એકવાર નિકાલ કરીએ છીએ જેથી કરીને બિનજરૂરી વેલા વધી ઝાડને વીતણાઈ ન જાય ઓર્ગેનિક રીતે હું કરું છું તેમાં જીવામૂટનો ઉપયોગ કરું છું ડીકમ્પોસ્ટનો ઉપયોગ રક્ષા કવચ જે આવે તેનો ઉપયોગ કરું છું ને વર્મિંગ કમ્પોસ્ટ ડિકમ્પોસ્ટની ખાતર એટલો ઉપયોગ કરું છું તેમાં દર વર્ષે અમારી આંબાની ગુણવત્તા સારી છે જેમ ટાઈમ જેમ તેમ સારી ગુણવત્તા લાગતી છે ને મારી પાસે આંબાની જાતમાં ટોટાપુર છે કેસર છે લંગડો છે હાબુસ છે પછી બીજી ઘણી જાત છે ને આંબાની કેરીની ગુણવત્તા સારી છે એટલે આપણે જે અમારે વેચાણ જે અમુક દર વર્ષે થાય તેના કરતાં વધ્યું છે ને બીજા ગામથી દૂર દૂરથી પણ કેરી લઈ જાય છે મારી પાસે હાલમાં એકતાલીસો આંબા છે ને ચોત્રીસ વી જમીનમાં રોપાણ છે એનું છેલ્લા દસ વર્ષથી હું જે ઓર્ગેનિક ખેતી પ્રાકૃતિક ખેતી કરું છું ને તેમાં જમીન જે અમારી છે તે પહેલાં કરતાં એકદમ પોચી થઈ ગઈ છે ને કેરીનો ટીસો સારો છે એકદમ મીઠો લાગે અને ખેતી કરવાની હજી મજા આવે એમ વધુમાં તેમણે કહ્યું કે કેરી આવતા પહેલા આંબા પર ફૂલ આવે ત્યારે અને કેરી લખોટા જેવી થાય ત્યારે એકવાર આંબાને પાણી આપવું જરૂરી છે ત્યારબાદ જો વરસાદ પાછો ખેંચાય તો જ ફરી પાણી આપવું વર્ષે એકવાર દરેક આંબાની ડાળખીઓનું પૂર્ણિંગ પણ કરવું જરૂરી છે જેથી વર્ષ દરમિયાન આંબાનો વિસ્તાર સારો વધે છે પ્રાકૃતિક ખેતી અપનાવી ખુશખાલ નિલેશભાઈ પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે તો આ મહત્વના સમાચાર સમાચાર માટે જોતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત